मङ्गलमूर्ति महाप्रभु श्री सुखरूप भक्तिधर्मसुत श्रीहरि समरुसदा अनुरूप गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः મંદિરમાં બિરાજમાન પીવડા ઘનશ્યામ મહારાજ દિવ્ય રૂપે બિરાજમાન ગુરુજી તથા વાલા સંતો વાલા હરિભક્તો ભીખુદાના જય સ્વામિનારાયણ આજે મુક્તાન સ્વામીની બસો ત્રેસઠમી જન્મજયંતિ છે તેનો ઉત્સવ કરવા ઉજવવાનો છે એ વિશે આપણે વાત કરવાની છે ભગવાન અને મુક્તોના જે જે ઉતારો થયા છે તેમાં માતાનું સ્થાન મુખ્ય છે માતા યશોદા એ આપણને કૃષ્ણની ભેટ આપેલ છે મા કૌશલ્યાએ આપણને રામજીની ભેટ આપેલ છે ભક્તિમાતાએ આપણને બાળ ઘનશ્યામની ભેટ આપીને આપી છે રાધાદેવીએ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરાપર ગામે સંવંત અઢારસો ચૌદના પોજ સુધી સાતમના રોજ મુકુંદ એટલે કે મુક્તાન સ્વામીની ભેટ આપી મુક્તાનંદ સ્વામી જેવી સત્સંગની માએ આપણને નીલકંઠ વર્ણિની ભેટ આપીને સત્સંગને ઉજળો બનાવેલ છે જેના લીધે અનેક જીવોનું કલ્યાણ થયેલ છે મુક્તાન સ્વામીના ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે તેના ગુણનો પાર આવ્યો નથી ભગવાન પણ કહેતા મુક્તાન સ્વામીને અમે સર્વોપરી માનીએ છીએ અને એ પરમ હિટકારી છે મુક્તાન સ્વામી સત્સંગનું ગમે એવું કપરું કામ હોય તે સરળ રીતે ઉકેલતા અજોડ શક્તિશાળી હતા તેનો આપણે એક દાખલો જોઈએ કે ગઢાળીના આંબા શેઠ મહાન ભક્ત હતા મહારાજ માટે દરરોજ દાંતણ લાવતા એવામાં એક દિવસ ગઢપુટ દાટણ આપવા માટે આવે છે અને મહારાજ દાદાના દરબારના ઓરડાની ઓછરીએ અદીબાના ખંભા ઉપર હાથ મૂકીને ઊભા છે આ દ્રશ્ય જોઈ અને આંબા શેઠ ચકિત થઈ જાય છે અને દાંતણ આપી અને કંઠી કાઢી અને પાછા જતા રહે છે અને કહે છે કે આ વાત ભગવાન હોય કે પરશ્રીને ઉપર હાથ મૂકે એવા ભગવાન હોય આવી બધી મનની અંદર સંકલ્પ કરે છે પછી એ આવતા જ નથી અને સત્સંગ છોડી દીધો પછી મારા પાંચ છ મહિના થયા એટલે મારા કરીને બેઠા છે અને વાત કરે છે કે આ સભાની અંદર અત્યારે તો ઘણા બધા આંબ લીમડા આવ્યા પીપળા આવ્યા જાંબુડા આવ્યા પણ કે આંબો આવતો નથી આંબો હુકાઈ ગયો છે આવી બધી વાત કરી અને મુક્તન સ્વામીને ઇશારો કર્યો એટલે મુક્તન સ્વામી પછી આંબા શેઠને સમજાવવા માટે ગઢાળી જાય છે અને સત્સંગ કરે છે ત્યારે આંબા શેઠ એવું કહે છે કે તમે ગુરુ હાચા પણ સ્વામિનારાયણ ભગવાન નહીં પણ માનતા જ નથી માનમાન સમજાવે છે અને એને ગળે વાત ઉતરાવે છે અને પછી પાછા કંઠી બાંધે છે અને સત્સંગી થાય છે પછી મુક્તન સ્વામીએ કહ્યું કે હવે આપણે મહારાજને અહીંયા અને રસોઈ તમે આપો તો કે ભાઈ પચાસ માણસોથી વધારે ન આવે એવું એને કહેજો એમ પછી મુક્તન સ્વામી ચિઠ્ઠી મોકલે છે અને મહારાજને વાત કરે છે કે મહારાજ પછી રાજી થાય છે અને કહે છે કે હવે આપણા આંબાએ કોટરો કાઢ્યો છે તો આપણે હવે એને રાજી કરવા જવું છે ગઢાળી અને એ તો બધા પાનસો પરમંસોન હરિભક્તોન બધાને આખો સંઘ લઈને અને મારા તો ગઢાળી ઉપડ્યા અને આવે છે ત્યાં પાનસોનું ઝાડું અને અહીંયા રસોઈ તો ટૂંક થોડી બનાવી હતી એટલે એ જોયું બધું કે સો માણસની રસોઈ હતી અને પચાસ માણસને આવવાનું આમંત્રણ હતું એટલે આંબા શેઠ જોઈન પાછા કહે છે કે હવે આમ પૂરું કેમ કરવું એટલે એ તો યા તો કાઢવાની તૈયારી કરે કે આ મુક્ત સમી ના પાડે છે કે તમે રહેવા દો આ પચાસ માણસો જ અહીંયા રોકાવાના છે બાકીના બધા બારોબાર જવાના છે આવી રીતે સમજાવે છે અને પછી મહારાજનો હામ કરી અને બધા જમાડે છે અને મુક્તન સ્વામી કહે છે કે તમે છે ને તમારા જેટલા માણસો હોય એની બધું રસોઈ તમે પહેલાં લઈ લો અને બાકીનું તમે આ આને બધાને પીરસવા માટે આપો એમ ત્યારે ભગવાન એને બધાને બધા માણસોને જમાડે છે ખૂબ જમાડે છે પણ પછી છેલ્લે છેલ્લે આંબા શેઠે જેટલું આપ્યું હતું એટલું બધું એને પરત આપે છે ત્યારે આંબા શેઠને નક્કી પાછો નીચે થાય છે કે હવે આ ભગવાન હાથ એમ એટલે પછી એના એ આશ્રિત થાય છે ભગવાનના આશ્રિત થઈ અને પછી તો પાકા ભગત થાય છે અને છેલ્લે છેલ્લે ભગવાન ઉપર તો એટલા બધા એને નિષ્ઠાવાન ભક્ત થયા કે છેલ્લે છેલ્લે ભગવાનનું એણે ન્યાલકરણ નામ પણ આવ્યું આપ્યું આ રીતે મુક્તન સ્વામી સત્સંગનું ગમે એવું કામ હોય એ પણ ઉકેલી દેતા અને સરળ રીતે ઉકેલતા અને આપણા જે આ સંતો છે તે મુક્તાનંદી પરંપરાના સંતો છે મુક્તાન જેવી સત્સંગની માના ગુણ દીકરામાં સીધા આવે એ સ્વાભાવિક છે એટલે આપણા આ સંતો મુક્તાન સ્વામીના જેવા ગુણિયલ નિર્માણી સરળ સભાવાળા છે જે લોયાધામ પરિવારના મોટા ભાગ્ય છે મુક્તાન સ્વામી ભગવાનના ગુરુસ્થાને હતા ગાયક હતા નૃત્યકાર હતા કથાકાર હતા લેખનકાર હતા ભગવાનને આશરો આપે એવા શક્તિશાળી હતા તેણે અનેક ગ્રંથો લખ્યા છે તેમાં પંચરત્ન ગ્રંથ લખીને તેમાં પાંચ ગુણોનું વર્ણન કરીને અનેક મુમુક્ષોને જીવનો રસ્તો જીવનનો રસ્તો બતાવેલ છે વૈરાગ્ય વિવેક જ્ઞાન ધ્યાન અને વિજ્ઞાન આ ગુણો શબ્દોથી સમજાશે નહીં એટલે લોયાધામ પરિવારમાં પ્રગટ સમજવા માટે દાદા શ્રી નંદકિશોર સ્વામીની દીર્ઘ દ્રષ્ટિથી આપણને પ્રગટ પાત્ર મળેલ છે જેવા કે ગુરુજી વિવેકસ્વામી સ્વામી ધ્યાન સ્વામી અને વિજ્ઞાન સ્વામી આ આ બધા છે અંતમાં કહીએ તો બધા સંતો પંચરત્ન જેવા જેના ગુણ શક્તિશાળી નિર્માતા અને જ્ઞાનની વાત કરીએ એટલી ઓછી છે એવા આપણે સંતો મળ્યા છે એ આપણા મોટા ભાગ્ય છે અને છેલ્લે કે અત્યારે મુક્તાન સ્વામીના જીવન ચરિત્ર ઉપર કથા ચાલી રહી છે તો લોયાધામ પરિવારના દરેક સભ્યો આગ્રહ રાખે અને કથા પોતે સાંભળે અને બીજા બીજાને સાંભળવા માટે આગ્રહ કરે જય સ્વામિનારાયણ